अनलॉक टू में आवतीकाल समय मर्यादा में वधारो। दुकानों धंधा रोजगार रात्र 8 वाग्या सुधी तो होटल रेस्टोरेंट रात्र 9 वाग्या सुधी रहेशे चालू। कर्फ्यू नो समय रात्र 10 थी सवारे 5 सुधी। मेघरजना कसाणा गामे वृक्ष पर वीजळी पड़ता सड़ग्यू झाड़। भावनगर में सोसायटी में 3 माळनो ब्लॉक तूटी पड़ो। एक व्यक्ति ने सामान्य इजा। लोकोना टोळा थया एकत्र। जामजोधपुर में कोजवे में तणाता 10 वर्षनी बाळानु मौत। फायर ब्रिगेड नु 20 कलाक थी रेस्क्यू यथावत। 4 व्यक्ति सत्ता पर थी उदयपुर वच्चे कोजवे में तणाया था। भावनगर में वधु 3 केस नोंधाता। आज कुल 5 केस। नवसारी में दर्दी मौत। कांग्रेस नेता भरत सिंह तबियत लथड़ता वडोदरा थी अमदावाद प्लाज्मा थेरेपी माटे लवाया। गुजरात एटीएस ने मिली मोटी सफलता। अंदाजे 3 करोड़ 50 थी वधु घातक हथियारों झड़पाया। दरोड़ा दरमियान हथियार मळता 11 शख्सों की अटकायत। लोकोए लाडकोट थी कर्या हता सपनाना वावेतर। लाखों घर कोंक्रीट ना पण क्यां छे कोई लेनार। जुओ आज बपोरे 12 कलाके मंतव्य न्यूज नी विशेष चर्चा। नमस्कार, स्वागत छे आपनू। आप जोई रह्या छो मंतव्य न्यूज अने आपनी साथे हूँ छु जिग्ना राजगोर जोशी। केटकेटलाय सपना साव अधरताल थई गया। पाछला 3 महीनामां विकास तो दूर रह्यो, आंकड़ा नेगेटिव जवा लाग्या। कोरोना वायरस मात्र बीमारी नहीं पण माणसना अस्तित्व परनो कारमो घा छे। कोरोना वायरस मात्र महामारी नथी पण माणसना सपनाना वावेतर पर त्राटकेलू आफतनुं वावाझोडું छे। कोरोना वायरस मात्र पेन्डामिक नथी पण माणस मात्रना सपना पर फरी वळेलू बुलडोजर छे। जोईए विशेष रजूआत सपना पर बुलडोजर। केटकेટલાય લોકોના સપના પર બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે મંતવ્ય ન્યૂઝ આ પહેલ કરી રહ્યું છે કે જે લોકોના સપનાના ઘર દૂર દેખાઈ રહ્યા છે તેઓએ આખરે શું કરવું, તેમણે હવે કઈ દિશામાં આગળ વધવું, જો ઘર દૂર દેખાઈ રહ્યું છે તો આખરે શું કરવું, આ મહત્વપૂર્ણ સમાચારો સાથે આજે આ વિશેષ ચર્ચામાં આગળ વધીશું। કોરોનાએ ઘર સપનાના ઘરના સપના ચકનાચૂર કરી દીધા છે। રિયલ એસ્ટેટ સેક્ટર ઊંધે માથે થયું છે। 70% તૂટ્યું રહેણાંક મિલકતનું બજાર અને 1 લાખથી વધુ ફ્લેટ એપાર્ટમેન્ટ તૈયાર થઈ ચૂક્યા છે। ફ્લેટ એપાર્ટમેન્ટ માટે ઇન્ક્વાયરી પણ તળિયે જઈ રહી છે। 1 લાખથી વધુ સરકારી આવાસ પણ તૈયાર છે। બિલ્ડર્સના પ્રોજેક્ટ તૈયાર છે પણ લેવાલ કોઈ નથી। અમદાવાદમાં 30,000થી વધુ એપાર્ટમેન્ટ રેડી છે। સુરતમાં 25,000થી વધુ એપાર્ટમેન્ટ રેડી થઈ ચૂક્યા છે। રાજકોટમાં 15,000થી વધુ ઘર તૈયાર થઈ ચૂક્યા છે। ડ્રોમાં લાગ્યા બાદ પૈસા નથી ભરી શકતા લોકો। હોમ લોન ન મળવાથી પણ ખરીદી અટકી પડી છે। અમદાવાદમાં જે ફ્લેટ રેડી થઈ ગયા છે ત્યારે લોકોએ હવે શું કરવું, પોતાના સપનાના ઘરને કઈ રીતે ખરીદવું અને તેની સાથે સાથે શું આ કોરોનાનો કાળ લોકો માટે મહામારી સાબિત થઈને થઈ રહ્યો છે, ત્યારે લોકોએ આ સમયમાં ઘર ખરીદવું કે નહીં, જો ઘર ખરીદી લીધું છે તો હવે આગળ કઈ રીતે વધવું, જો પૈસા અટકી પડ્યા છે તો આગળ કઈ રીતે વધવું, લોકોના મનમાં ઘણા બધા સવાલ છે કે હવે જો પૈસા બિલ્ડરને આપી દીધા છે, જો પ્રોજેક્ટ લાંબો થઈ ચૂક્યો છે તો આગળ કઈ રીતે વધવું, આવા ઘણા બધા મૂંઝવતા સવાલોને લઈને અમારો પ્રયત્ન કે બંને રીતે આ ગાડી આગળ ધપતી થાય। કોરોના માત્ર માણસનો જીવ નથી લેતો, એ બીજું ઘણું બધું મારી શકે છે। પોતાનું ઘર જેની પાસે ન હોય તેનું હંમેશા એક સપનું હોય છે કે તે પોતાની આવકમાંથી કમાણીમાંથી એક ઘરનું ઘર લે। ફેબ્રુઆરી 2020 સુધી આવા લાખો સપના લાખો મનમાં જીવતા હતા અને પછી કોરોનાએ એવો તે સપાટો બોલાવ્યો કે આજે કદાચ એ સપના પૈકી બહુ ઓછા જીવિત બચ્યા છે। ઘરના સપના પર ફર્યું બેકારીનું બુલડોઝર। 70% તૂટ્યું રહેણાંક મિલકતનું બજાર। લાખથી વધુ ફ્લેટ એપાર્ટમેન્ટ તૈયાર। એડવાન્સ ચૂકવ્યા પછી નથી મળી રહી લોન। 1 લાખથી વધુ સરકારી આવાસ પણ ખાલી ખમ। રાજ્યમાં રિયલ એસ્ટેટ રિયલ ટ્રબલમાં છે, એમાં પણ રહેણાંક મકાનોના ઢગ ખડકાઈ ગયા પછી જાણે કે હવે આમ આદમી એને હસ્તગત કરી શકે એવી સ્થિતિમાં જ નથી। નોકરિયાતની નોકરી ગઈ છે અથવા પગાર કપાયા છે, ધંધાદારીઓના ધંધા તળિયે છે,
बचत करीने घर लेवानु प्लानिंग करनारा हवे डरमा छे के आगामी समय वधु कपरो निवड्यो तो एटले तेओ पोतानी बचत साचवीने बैठा छे। सफळ वेपारीओ पण हमणा चेतीने चाली रहा छे। घरनु सपनु सेवनारा लाखों मध्यम वर्गना लोकोए अत्यारे वेट एंड वॉच सिचुएशन मां आवी जवू पड्युं छे। परिणामे आव्युं छे के राज्यमां रहेणाक घरना मार्केटमां 60-70% गाबडुं पड्युं छे। रहेणाक फ्लेट के एपार्टमेंटना प्रोजेक्ट चलावनारा बिल्डर्स अथवा तो आवी हाउसिंग कंपनीओनी हालत सौथी वधु खराब छे। एक तरफ अधूरा प्रोजेक्ट पूरा करवा माटे श्रमिकोनी अछत छे, बीजी तरफ जे प्रोजेक्ट पूरा थई गया छे त्यां खरीदी नथी। अमदावादमां 30,000 थी वधु, राजकोटमां 15,000 थी वधु, सूरतमां 25,000 थी वधु, वडोदरामां 10,000 थी वधु, गांधीनगरमां 5,000 थी वधु, भावनगरमां 2,500 थी वधु। रेसिडेंशियल एपार्टमेंटनी डरावी दे तेवी हकीकत ए छे के अमदावाद, सूरत, राजकोट अने वडोदरामां लगभग 1,00,000 रेसिडेंशियल एपार्टमेंट के फ्लेट छे, जे अबजो रुपया खर्चीने उभा तो करी देवाया छे, पण हवे तेनू लेवाल कोई नथी। कोरोना ने लॉकडाउन पछी अचानक ज लोकोनी प्रायोरिटी बदलाई गई छे। फ्लेट माटे एडवांस बानानी रकम चूकवी देनाराओए पण बानू जतू करवानू वधु मुनासिब मान्यू छे। निष्णांतोना मते आ स्थिति नाणाकीय प्रवाहिता घटवाने लीधे तो छे ज, साथे ज कोविड-19 ने लईने अनिश्चितताओ सौथी मोटू कारण छे। सौ ए वाते डरी रहा छे के न्यू नॉर्मल वच्चे आखरी स्थिति क्यारे पूर्ववत थशे, क्यारे धंधा रोजगार नौकरी जोखम मुक्त अने निश्चितता वाळा थशे, ए वातने लईने सौने शंका छे। देशभरमां 50%થી વધુનો કડાકો, 65% લોકો થયા ડિફોલ્ટર, 50,000 સરકારી આવાસ પણ અધરતાલ, 20-25% ડિસ્કાઉન્ટની સંભાવના। રિયલ એસ્ટેટમાં ખાસ કરીને રહેણાંક મકાનોના યુનિટના વેચાણમાં દેશભરમાં 50%નો કડાકો છે। જો કે નિષ્ણાંતો માની રહ્યા છે કે આંકડો હજુ પણ વધારે છે। બીજી તરફ નાણાં ભરીને મકાન બુક કરાવનારા અને પછીથી કેન્સલ કરાવનારાઓની સંખ્યા 65% જેટલી છે। આ ટકાવારીમાં હપ્તા ન ભરી શકનારા લોકો પણ આવી જાય છે। એકલા ગુજરાતમાં જ 50,000 સરકારી આવાસો એવા છે કે જેના માટે બાનું ચૂકવ્યા બાદ ઘરનો કબજો લેવાનું લોકોએ ટાળ્યું છે। તેવામાં માનવામાં આવી રહ્યું છે કે આખું સેક્ટર 20-25% ડિસ્કાઉન્ટ સાથે મકાનો વેચવાની કોશિશ કરશે। રિયલ એસ્ટેટના રેસિડેન્શિયલ સેક્ટરમાં હાલ તો તેજી આવવાના કોઈ એંધાણ નથી, પણ આ આખું સેક્ટર પાટા પર ચડે એ પણ ખૂબ જરૂરી છે। સરકાર પણ મધ્યમ વર્ગને વધુ ને વધુ હોમ લોન ઉપલબ્ધ કરાવે અને ઘર લેવા માટે પ્રોત્સાહિત કરે તે પણ ખરી જરૂરિયાત છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો ખરી જરૂરિયાત જ એ છે કે હવે આ ગાડીને આગળ ધપાવવા માટે બંને તરફથી કોઈ પ્રયત્નો થવા જોઈએ, અને આ માટે આજે મારી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે પ્રકાશભાઈ બાવળિયા, સીઈઓ સિટી એસ્ટેટ મેનેજમેન્ટ અમદાવાદ, અને ભૂપેન્દ્રભાઈ રાવલ, બ્રોકર ગજાનંદ રિયલ એસ્ટેટ, અને તેની સાથે સાથે અમારા રિપોર્ટર્સ જોડાઈ રહ્યા છે આયુષી યાજ્ઞિક અમદાવાદથી, અમિત ઠાકોર વડોદરાથી જોડાઈ રહ્યા છે, સંજય મહંત સુરતથી જોડાઈ રહ્યા છે, મયુર સોની અમારી સાથે રાજકોટથી જોડાઈ રહ્યા છે। આપ તમામનું સ્વાગત। સૌથી પહેલા આયુષી તમારા પાસે આવવા માંગુ છું, અમદાવાદમાં અત્યારે શું પરિસ્થિતિ જોવાઈ રહી છે? ઘણા બધા લોકોએ પોતાના ઘરનું ઘર લેવા માટે સપના વાવ્યા હશે, અને આ સપના પર અત્યારે બુલડોઝર ફરતું દેખાઈ રહ્યું છે, સપનું ઘણું દૂર દેખાઈ રહ્યું છે, સાકાર ક્યારે થશે તે પણ એક પ્રશ્ન છે આયુષી। બિલકુલ ચિગના, જે રીતે હવે પોતાનું ઘર લેવું, ઘરનું ઘર લેવું એક સપનું બની ગયું છે તેવું લાગી રહ્યું છે। કોરોનાના કેરના કારણે લોકોની જે જનજીવન છે તેના પર ખાસી બધી અસર પડી છે। લોકોને હવે ઘર લેવું એક સપનું બની ગયું છે। ફક્ત લોકોમાં જ આ એક નિરાશા નથી કે તેઓ ઘર નથી લઈ રહ્યા, લઈ શકે તેમ, પરંતુ જે બિલ્ડર છે તે લોકોને પણ અત્યારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। અને અત્યારે મોટાભાગના લોકો જે તેમને કોવિડના પહેલા, કોરોનાના કેર પહેલા બુકિંગ્સ કરાવ્યા હતા તે કેન્સલ કરાવી રહ્યા છે। આપણી સાથે બિલ્ડર પણ જોડાયા છે અને ગ્રાહક પણ છે કે જે લોકોએ બુકિંગ્સ કરાવ્યા હતા કે જે કેન્સલ કરાવ્યા છે। આપની સાથે વાત કરીશ કે જે રીતે કોરોના પહેલા કેવી પરિસ્થિતિ હતી, હાલ કેવી છે, લોકો ઘરનું ઘર ખરીદવા માટે આવે છે કે નહીં? પડી રહી છે,
જે લોકોએ પહેલા બુકિંગ કરાવ્યું હતું કોવિડ-19 પહેલા, એ લોકો બી અત્યારે બુકિંગ થોડું કેન્સલ કરાવી રહ્યા છે ઇન્કમ સોર્સના કારણે થોડું બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. મારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે લોનના વ્યાજ દર થોડા ઓછા કરે અને લોકોને મદદ કરે કે જેથી કરીને લોકો પોતાનું સપનાનું ઘર લઈ શકે, એ મારી સરકારશ્રીને વિનંતી છે. હવે ઓનલાઈન અનલોક 2 નો બીજો તબક્કો આવતીકાલથી શરૂ થઈ જશે. ક્યારનો વેપાર ધંધા ખુલી ગયા છે તો વેપાર ધંધા કેવા, ને હવે લોકો આવે છે કરી પૂછતાછ માટે કે ભાઈ મકાન લેવું છે કઈ? ના, પહેલા જેટલી ઇન્કવાયરી નથી, થોડી ઘણી છે પણ પહેલા જેટલી ઇન્કવાયરી નથી રહી હમણાં, એટલે મારી એવી વિનંતી છે કે થોડા રેટ્સ ઓછા કરી દે સરકારથી. કોવિડ પછી કેટલા બુકિંગ્સ આપના કેન્સલ થયા કે કઈ રીતે લોકો આવે છે, શું આપને જણાવે છે પોતાની આપી? કોવિડ પહેલા મારા 10-15 બુકિંગ હતા, એ થોડા હમણાં 10-15 માંથી 7-8 બુકિંગ કેન્સલ થઈ રહ્યા છે. આપણી સાથે એક ગ્રાહક પણ છે કે જેમણે કોવિડ પહેલા મકાન બુક કરાવ્યું હતું, હવે તેઓ કેન્સલ કરાવી દીધું છે, કેવી પરિસ્થિતિ પછી આપના જીવનમાં આવી? મેં હોટલ ઇન્ડસ્ટ્રી સે હું, આઈ એમ ધ ઓનર ઓફ સિગ્નેચર એન્ડ સ્વદેશી બ્રાન્ડ. પહેલે હમ લોગ ને બુક કરવાયા થા 4 ફ્લેટ મેં અપને ઓપરેશન મેનેજર ઓર સ્ટાફ કે લિયે બુક કરવા રખા થા કે અભી તુમ લોગ યહાં શિફ્ટ હો જાઓ પરમાનેન્ટલી. मैंने सर को बोला था कि अभी थोड़े दिन में हम लोग आगे का पेमेंट, मैंने टोकन अमाउंट भी दे चुका हूँ, बैंक से लोन भी सेंक्शन हो चुका है, बैंक से कॉल्स भी आ रहे हैं, बट अभी होटल और रेस्टोरेंट इंडस्ट्री की आपको हालत पता है कि क्या चल रही है अभी. वी आर नॉट, मैं वैसा धंधा भी नहीं कर पा रहा हूँ कि मैं उनको EMI भर पाऊँ या उनको सैलरी वेयर कर पाऊँ. अभी एक तो स्टाफ हम लोग शॉर्ट किया है, तो इस वजह से बहुत सारी परेशानी आ रही है. तो मैंने सर से रिक्वेस्ट भी किया था कि अभी सर जो भी है कैंसिल करो, थोड़े दिन जाने दो, एक बार इंडस्ट्री पूरा ओपन हो जाता है फिर अपन आगे बढ़ेंगे. अभी 2 बुकिंग तो मैंने कैंसिल करवा चुका हूँ, 2 मेरा बुकिंग है, 2 मैनेजर का भी बुकिंग है मेरा, 2 ऑपरेशन वाले का स्वदेशी का भी है और 1 सिग्नेचर के मैनेजर का है. हम आगे देखते हैं, अभी रूम्स भी हमारे नहीं जा रहे हैं, ना रेस्टोरेंट चल रहा है, ना स्वदेशी फास्ट फूड का कोई ये चल रहा है, अभी कहीं भी क्लाइंट है ही नहीं. जो धंधा हम लोग कल लॉकडाउन से पहले, कोरोना से पहले 15,000-20,000 का दिन का घिसते थे, आज 4,000-5,000 पे आके रुका हुआ है. तो हम लोग भी सोच के चल रहे हैं कि अभी क्या है, रेंट है हमारे ऊपर बहुत सारी प्रॉपर्टी के और फिर ये सब है, इस वजह से हम लोग अभी स्टॉप किया हुआ है. बाकी प्लानिंग है अभी सरकार से, यही सरकार अभी कुछ लाए इसमें सुझाव कि भाई लोन जो अपना क्या बोलते हैं ब्याज है वो कम करे या कुछ ऐसा करे कि अभी 6 महीना तक हफ्ता में हमें कुछ सोल्यूशन आवे तो मैं स्टाफ को बोल भी सकूं. अभी मैं उसको सैलरी 30,000-35,000 दे रहा हूँ, अभी उसमें हफ्ता अगर वो सरकार 20,000 मांगेगी तो वो बंदा घर चलाएगा या नौकरी करेगा या क्या करेगा, ये सब बहुत सारे क्वेश्चन है. अभी हम लोग वेट में ही है कि अगर सरकार कुछ करती है तो ठीक है, अदरवाइज फिर हम लोग ये कैंसिल करा रहे हैं, जो भी हमारे बुकिंग से वो भी कैंसिल कर रहे हैं. किस तरह की सहाय सरकार को करनी चाहिए कि कोई भी गरीब वर्ग, मध्यम वर्ग या कोई भी लोग अपना मकान खरीद सके? सरकार अभी एक तो ब्याज दर में कमी करे, दूसरा कि जो EMI है एक साल के लिए थोड़ा एक राहत दे कि तुम अभी 50% EMI पेश करो, बाद में तुम्हारा जो है तुम्हारे सैलरी टाइम टेबल पे आ जाए, तुम्हारे सब कुछ हो जाए तो फिर क्या है, पूरा EMI ले, देयर इज नो इश्यू. अभी आपको पता होगा कि पहले जो मकान लिया हुआ है उसके भी अभी हफ्ते सब आ ही रहे हैं, ऐसा नहीं कि माफ किया गया है, और दूसरा उसके ब्याज चालू है, इंटरेस्ट तो गवर्नमेंट ले ही रही है, ऐसा नहीं कि इंटरेस्ट छोड़ दिया गया है. अभी आप भरो तो इंटरेस्ट नहीं लगेगा, बाकी हर महीने आपके ऊपर इंटरेस्ट आएगा, ये सब क्वेश्चन है. मेरे 2-4 स्टाफ के भी मकान दिए हुए थे, उसमें पूरा EMI मेरे ऊपर आके बैठा हुआ है, जो 50,000-60,000 के महीने का EMI उनको मैं भर रहा हूँ. ये सब बहुत सारे क्वेश्चन है, अगर गवर्नमेंट कुछ करती है तो देन ओके, अदरवाइज हम लोग स्टाफ को मकान देने का काम नहीं करेंगे. हमने मकान अभी नोएडा में लिया था, 2 मकान स्टाफ के लिए करवाया था और बाकी 1-2 मकान सरखेज में करवाया था, अभी ये सब कैंसिल करवा रहे हैं, 2 तो कैंसिल करवा चुका हूँ. अभी इनके पास भी इशू है कि टोकन अमाउंट ये वापस करेंगे तो किस भी आप पे करेंगे, क्योंकि तो जे रीते अत्यारे हाल परिस्थिति खूब ज विकट बनी गई छे, घर नु घर लेवू एक सपनो बनी गयु छे, हवे लोको जे कोरोना पहला बुकिंग्स कराव्या हता તે પણ કેન્સલ કરાવતા જોવા મળી રહ્યા છે. જીગ્ના બિલકુલ આયુષી જોડાયેલા રહેશે સ્ટુડિયોમાં, આપણી સાથે ગેસ્ટ છે, તેમની સાથે ચર્ચાને કરીશું. પ્રકાશભાઈ, પહેલો સવાલ આપને, જે આખી ચર્ચા તમે સાંભળી અને એમાં પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઘણા બધા લોકો એવા છે કે જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં આવી ગયા છે, અને બીજી તરફ આપણે બિલ્ડર ગ્રુપનું પણ વિચારીએ તો આપણને એવું લાગે કે એમણે પણ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, હવે એવા સમયમાં આ બધી બાબતમાં પુશઅપ આપવા માટે સરકારે કરવું જોઈએ કઈ, કે પછી બિલ્ડર ગ્રુપે આમાં કઈ ઘટતું કરવું જોઈએ, આ પરિસ્થિતિને આખરે કેવી રીતે થાળે પાડશું? આમાં કેવું છે કે ગભરાવવાની કોઈ જરૂર નથી. લોકોમાં કેવું છે કે ડર જે છે માઇન્ડમાં, એ કોવિડ-19ના લીધે લોકોના માઇન્ડમાં એક ડર પેસી ગયો છે કે ભાઈ ના હવે આગળ શું થશે. બેઝિકમાં અત્યારે હાલમાં ઘર ખરીદવા માટેનો સારો રાઇટ સમય છે, કે જે
अफोर्डेबल हाउसिंग ना जे मकानों छे एमां प्रधानमंत्री आवास योजना हेठळ 2,68,000 अत्यारे जे बेनिफिट थाय छे ए चोक्कसपणे जे बायर हशे एमने मळशे। बीजू जे जॉइंट फेमिलीवाळा छे जे नाना घरमां रहे छे ए लोको सेपरेट थवानुं विचारे छे, मोटा घरमां जवानुं विचारे छे, जेथी करीने ए लोकोने अत्यारे राइट टाइम छे के जे बैंक रेट ऑफ इंटरेस्ट अत्यारे जे 7.5% आजूबाजूनो जे छे ए एमने फायदो थई शके। सरकार तरफथी जो स्टेम्प ड्यूटी घटाडवामां आवे जे रिसेलना घर जे वेचाय छे तो वधारे सरळ रहेशे लोकोने लेवा माटे। અને આગળ જતા અત્યારનો સમય જે છે એ લોકો માટે થોડા ટાઈમ માટે થોડો ક્રિટિકલ રહેશે, પણ આગળ જતા બધાને સારું દેખાશે। એટલે 2,68,000ની જે તમે વાત કરી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એ ફર્સ્ટ હોમ બાયરને મળે છે? યસ યસ। અને પહેલા મળતું હતું કે નતું મળતું, ને મળતું હતું તો કેટલું મળતું હતું, આજ પ્રકારે મળતું હતું કે પછી એમાં કઈ કટોતી થઈ છે? ના, અત્યારે જે ફર્સ્ટ ટાઈમ જે બાય કરે છે ઘર એ લોકોને બેનિફિટમાં એ છે કે નવા પ્રોજેક્ટમાં એમાં જ ફાયદો થાય છે, પણ જે રિસેલમાં જે લોકો ખરીદે છે એ લોકોને મેઇન તો સ્ટેમ્પ ડ્યુટીનો જે ખર્ચો છે એમાં અત્યારે જે 6% લે છે એમાં કંઈ બેનિફિટ કરી આપે તો એ થોડું સારું રહે। બિલકુલ ભૂપેન્દ્રભાઈ, આ અંગે આપનું શું મંતવ્ય? કારણ કે જે રીતે તેમણે કીધું કે અત્યારનો સમય બેસ્ટ સમય છે જો ખરીદવા માંગતા હોય, ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો, પણ જે વ્યક્તિને અત્યારે ઓલરેડી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે તો એવા વ્યક્તિઓએ શું કરવું જોઈએ? એમની વાત સાચી પ્રકાશભાઈની, પણ અત્યારે જે રેટ કીધું એમને 7.5-7% ચાલી રહ્યો છે અને એ અત્યારે નાખે બહુ સારામાં સારું છે, એ સારામાં સારું છે અત્યારે। કારણ કે આજે તમે સમજી લો કે 30-35 લાખ રૂપિયાની ફ્લેટ 2 BHK મળે છે સહેલાની અંદર, આજે ભાડું બી માણસ 15-16 હજાર ભરે છે, તેનો EMI 21-22 હજાર આવે છે। અને પ્રકાશભાઈએ જે કીધું કે પ્રધાનમંત્રી ફર્સ્ટ ઓનર હોય તો એ તમને 2,68,000 સીધા બાદ મળી જાય છે, એટલે આ સારો સમય છે। થોડુંક તકલીફ છે અત્યારે એમને, 6-8 મહિના રહેશે કોરોનાને લીધે, પણ પિરિયડ સારો છે, હિંમત કરવી પડશે થોડી। પણ જે વ્યક્તિ અત્યારે હવે ધારો કે 30-40 હજાર રૂપિયાના હપ્તા ભરી શકે એવી કન્ડિશનમાં જ નથી, 20 હજારનો હપ્તો પણ ભરી શકે એવી કન્ડિશનમાં જ નથી, તો તેમના માટે શું કરી શકાય એ પણ એક મોટો પ્રશ્ન થઈ જાય ને। જે વ્યક્તિઓએ કદાચ ડાઉન પેમેન્ટના પૈસા આપી દીધા હશે અને હોમ લોન માટે તેમણે એપ્લાય કરી દીધું હશે, પણ પછી હવે અચાનકથી જોબ જતી રહી તો એવા સમયે વ્યક્તિ ઘર પાછું ખરીદે એવું તો કઈ શક્યતા નહીં ને? એ તકલીફદાયક છે બેન, પણ નીકળી જશે, એ વસ્તુ બી નીકળી જશે। અત્યારે શું છે કે તમારી વાત સાચી છે કે જે રીતે કહે છે કે ભાઈ 35% સેલરી કપાઈને આવે છે, 30% કપાઈને આવે છે, અને આમાં સરકારે મેનનો રોલ રહેશે, શું કરવું શું ના કરવું, સ્ટેમ્પ ડ્યુટીના પૈસા માટે સરકારે કંઈક કરવું પડશે 100%। હોમ લોન પહેલા ઓછી કરવી પડશે, 7%થી કંઈક નીચે લઈ આવે તો કંઈક થઈ શકે એમ છે, સ્ટેમ્પ ડ્યુટીમાં બેનિફિટ આપી દઈએ। આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, સંજય સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે। સંજય, ઘણા બધા પ્રશ્નો છે બંને તરફથી જો જોવામાં આવે તો, પ્રશ્નો ઘણા બધા ઊભા થઈ રહ્યા છે, પણ આખરે આનું સોલ્યુશન સરકાર લાવી શકે તેવું લાગી રહ્યું છે। સુરતમાં અત્યારે કઈ પરિસ્થિતિ સંજય? બાંધકામ ક્ષેત્રની જો વાત કરીએ તો નોટબંધી પછી બાંધકામ ક્ષેત્ર દચકા ખાઈ રહ્યો હતો અને એના ઉપર હવે કોરોનાએ પડતા પર પાતું માર્યું છે, ત્યારે કહી શકાય કે સુરતવાસીઓએ પોતાના સપનાનું ઘર તો ખરીદ્યું જ હતું અને એની તૈયારીઓ પણ કરી ચૂક્યા હતા, પરંતુ હવે જ્યારે કોરોનાની મહામારીના કારણે લોકોની પાસ થયેલી લોન છે પરંતુ હપ્તા ક્યાંથી ભરવા એક વિમાસણ છે। કેટલાક સુરતવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે કે જેઓ ઘર ખરીદવાની તૈયારીઓ કરી ચૂક્યા હતા, લગભગ તમામ વસ્તુઓ પૂરી થઈ ગઈ હતી પણ ઘર નથી ખરીદી શક્યા। આપ ઘર મકાન લેના ચાહતે થે, ક્યા હુઆ ફિર આપને મકાન નહીં લિયા, ક્યું નહીં લિયા? ફરવરી મેં હમને લાસ્ટ મેં લોન કે લિયે અપ્લાઈ કિયા થા બેંક મેં, 3-4 બેંક મેં ફાઇલ કિયા થા, લેકિન March 10-12 તારીખ મેં રિઝલ્ટ આ ગયા થા કે ભાઈ તુમકો 3-4 લાખ રૂપિયા તક કા ઇસ ફાઇલ પે લોન મિલ જાયેગા, લેકિન ઉસકે બાદ લોકડાઉન આ ગયા, લોકડાઉન એસા થા કે સ્વૈચ્છિક લોકડાઉન હોને વાલા હૈ 22 તારીખ કો, લેકિન યે નહીં માલૂમ થા કે સરકાર 2-3 મહિના બઢાયેગી, અબ હપ્તા તો ચલો લોન પાસ હો ગયા મકાન લે લેંગે, મકાન લેને કે બાદ હપ્તા કહાં સે ભરેંગે, સબસે બડી મુસીબત તો આ ગઈ હૈ,
क्योंकि नोटबंदी भी हुई थी और उसके बाद भी लोगों का ये व्यू था कि भाई 6 महीना साल भर 2 साल में ही मार्केट रूटिंग पकड़ लेगी, लेकिन 3-4 साल हो गए मार्केट ज्यों का त्यों रहा। ऐसे लॉकडाउन हुआ, लॉकडाउन तो जैसे जैसे दिन कटता जाएगा, जैसे जैसे मंथ निकलते जाएंगे वैसे वैसे प्रॉब्लम बढ़ती जाएगी। इसके लिए मैं वो जो मेरा लोन पास हुआ था उसको मैं पोस्टमान करके ही बैंक को बोला कि भाई मेरे को नहीं चाहिए, तुम्हारा ये चेक भी नहीं चाहिए, लोन भी नहीं चाहिए, क्योंकि अब हफ्ता भरने की हमारी कैपेसिटी है नहीं। इसके लिए हमने वो बंद कर दिया। आपने क्या सोचा है मकान अभी कब ले पाओगे? अभी 2 साल तक का तो कोई प्रकार से मकान लेने का सोच ही नहीं सकते। किसी तरह से घर गुजारा चले, बच्चे को पल सके और अपनी रोजी रोटी अगर छूटे नहीं चलती रहे वही पहले सोचने के विचार रहे। मकान वकान तो अभी दूर की बात है। चौक्स रोटी कपड़ा अने मकान मुख्य वस्तु हो छे, जीवन जरूरत नी वस्तु छे, तमाम वस्तु पर कोरोना नो कहर पड़ियो छे, रोटी छीनवाई रही छे, तो मकान नु सपनु पूरु नथी थई रह्यु। आप शुं कहेशो? लॉकडाउन थयु, मकानो लेवानी इच्छा हती पण पूरी थई शकी एम नथी। मकान तो चलो बहु दूरनी वात छे पण हवे घणा बी शोक हता कि भाई चलो मारे मारा बाळकने एक એક્ટિવા લાવી આપું હતું, પણ એ આ લોકડાઉન પછી ધંધા રોજગાર એટલા બધા ડપ થઈ ગયા કે અત્યારે ઘર ચલાવવું બી એક મુશ્કેલની વાત છે। તો હવે એક્ટિવા મારે લેવું હતું, મારી કને ફાઇનાન્સલી થોડા ઘણા મેં પૈસા બી ભેગા કર્યા હતા, બાકીની મેં કીધું લોન લઈ લઈશું, પણ હવે અત્યારે એવી પોઝિશન આવી ગઈ છે કે હું એક્ટિવાનું સદંતર માડી વારેલું છે, કે વર્ષ 2 વર્ષ સુધી મેં એક્ટિવાનું નહીં વિચારું। બીજા નંબરમાં કે ધંધા રોજગાર નથી, સરકારે 20 લાખ કરોડ રૂપિયાની સહાયનું પેકેજ જાહેર કર્યું છે, પણ માનસિક મારી પાસે પર્ટિક્યુલર મારી પાસે નહીં પણ પૂરા ભારત દેશની અંદર કોઈ એવો માણસ નથી કે જેને સરકાર થકી 10 રૂપિયાનો બી ફાયદો થયો હોય। પેકેજ તો બહુ મોટા મોટા આને આપ્યા આને લાખ રૂપિયાની, પણ લાખ રૂપિયાની જે આજે કીધું છે કે ભાઈ તમને સરકારી બેંક નાગરિક બેંકો તમને લોન આપશે, તો નાગરિક બેંકની અંદર ખાલી ફોર્મ જ મળે છે, પૈસાની પ્રોસિજર તો હોમ લોન કરતાં બી વધારે છે। તો હવે આમાં હવે પ્રોપર્ટી લેવાની તો વાત જ ક્યાં આવે, બહુ દૂરની વાત છે એમ। ચોક્કસ લાખો રૂપિયાનું ઘર તો બહી દૂરની વાત છે, પરંતુ એક એક્ટિવા પણ લઈ શકતા નથી। આપ જાણશો કે સરકાર જે પ્રમાણે જાહેરાતો પણ કરી હતી પેકેજની, પરંતુ લોકો ઘર નથી ખરીદી શક્યા, એમને જે 1 લાખ રૂપિયાની લોનની વાત છે એ પણ નથી મળી, એક પ્રશ્ન છે। શું કહેશો આપ, ક્યાં જશે આ બાંધકામ ક્ષેત્ર? મેરા સબસે પહેલે તો એ કહેના કે મેરા ખુદ કા મકાન લે રખા હૈ મેને, 4 સાલ પહેલે લિયા થા લોન લિયા થા, લેકિન એસા નહીં સોચા થા કે એસી પોઝિશન આયેગી। આજ મેને મકાન લે રખા હૈ લેકિન આજ મેરે કો કિસ્ત ભરના બહુત ભારી પડ રહા હૈ, ક્યોંકિ મેં નોકરીયાત આદમી હું, સેલરી કટ રહી હૈ, લોગોં કો કમ કિયા જા રહા હૈ, રોજગાર મુક્ત કિયા જા રહા હૈ, તો અભી એસા લગ રહા હૈ કે યે સાલે કૈસે દિન આ ગયે, મેને મકાન ક્યોં લિયા થા। તો મેરે હિસાબ સે અભી મકાન લેના તો દૂર કી બાત હૈ, જો હૈ ઉસકો કૈસે નિભાના હૈ વો સમજ મેં નહીં આ રહા હૈ। ઉસકે લિયે ક્યા સરકાર ભી ક્યા આયોજન કરે, કુછ ખાલી બઢા દિયા 6 મહિના આપકો EMI નહીં ભરના હૈ, બાદ મેં તો વ્યાજ કે સાથ ભરના હૈ, કુછ મુક્તિ ભી નહીં દી કે ભાઈ વ્યાજ કી મુક્તિ દે દે અપને કો। કોણ સી અપેક્ષા હૈ સરકાર સે આપકી? મેરે કો અપેક્ષા યે હૈ કે ભાઈ વ્યાજ કી મુક્તિ દે, યા વેરા બિલ જૈસે કોઈ બંધ પડા હૈ, કોઈ રહે નહીં રહા મકાન મેં, ઉસકા ભી વેરા બિલ પૂરા લે રહી સરકાર, કમ સે કમ ઉસમેં તો રાહત દે, બનતા નહીં ઉસકે પહેલે ભી વેરા બિલ માંગ લેતી હૈ સરકાર। ચોક્કસ લોકો રાહતની અપેક્ષા રાખી રહ્યા છે। આપ જણાવશો કે મકાન લેવાની વાત એક સપનું હોય છે કે પોતાનું એક મકાન હોય, પરંતુ સપનું હવે ચકનાચૂર થઈ ગયું છે, તેના પર બુલડોઝર ફરી ગયું છે, શું કહેશો? ના, આમાં કસે ને કસે વાત તો સાચી જ છે કે સપના ઉપર તો ઘણી બધી રીતે બુલડોઝર ફર્યા છે। મકાન એક બહુ જ અગત્યનું અંગ હોય છે માણસનું, કે ભાઈ આપણે જરા કમાઈને કે એક સારું મકાન લઈએ, જેના અગેન્સ્ટમાં કે ભાઈ સબસિડી પણ મળતી હતી, એના સિવાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ પણ ઓછા થયા, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે રોજગાર, જે રોજગાર લોકો પાસે છે એમાં પણ ગયા માર્ચ મહિનાથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। જે પગાર મળતો હતો તે પગારની અંદર પહેલાં થયું કે ભાઈ આટલા કપાશે, 65-70% પગાર કટ થયો, એપ્રિલ મહિનામાં પગાર નહીં મળ્યો, એના પછી 30-40% એ રીતના પગાર આપવામાં આવ્યો છે। તો કહીને શું કામ કે ભાઈ આ મહામારી છે, પણ મહામારીથી વિશેષ જે લોકો અત્યારે આમ જનતા છે, જે હપ્તા નહીં ભરી શકતા હોય, પગારથી જે માણસ કમાય છે, ગુજરાન ચલાવે છે, એ મકાનનું તો શું વિચારવાનું સાહેબ? અત્યારે જે પોઝિશન ચાલી રહી છે તે હપ્તા ભરે કે પછી પોતાનું ગુજરાન ચલાવે? તો મારે તો એક જ વસ્તુ કહેવાની છે કે સરકાર આમાં કઈ રીતના એક સારો નિરાકરણ કાઢી શકે અર્થશાસ્ત્ર વિશે, એ બહુ જરૂરી છે।
ચોક્કસ સરકારે હવે હસ્તક્ષેપ કરવો પડશે. આપ જણાવો કે જે પ્રમાણે બાંધકામ ક્ષેત્રમાં મંદીનો માહોલ છે, નોટબંધી પછી મંદી હતી, હવે કોરોનાની મહામારીની મંદી છે, બિલ્ડરો ડિસ્કાઉન્ટ આપશે 25% સુધી આપે એવી શક્યતાઓ છે, તો આ મકાન ખરીદવા માટેનો યોગ્ય સમય છે, શું કરશો આપ? લઈ શકશો મકાન? લઈ શકે 25% શું, બિલ્ડરો 50% બી ડિસ્કાઉન્ટ આપે ને તો પણ આ વખતે મહામારીના સમયમાં એવી પરિસ્થિતિ છે કે લોકોને સૌથી મોટો સમસ્યા તો આજે શાળાઓમાં કે એમાં તેમાં ફી નથી ભરી શકતા છોકરાઓની, બાળકોની, એ પરિસ્થિતિની માંગ કરતા હોય તો મકાનોની લોનની તો આ દૂર રહી. અને જે બધી પર્સનલ લોનથી લઈને મકાન લોનથી જે મોર્ગેજ લોનો પડેલી છે એ ભરવાની બી શક્યતા નથી. ત્યારે પ્રશ્ન એ થઈ ગયો છે કે ઘર ચલાવવું કે ઈએમઆઈ ભરવા, એક મોટો પ્રશ્ન અત્યારે બધાની સામે આવીને ઉભો રહી ગયો છે. રાજકોટ જઈએ, મયુર આપણી સાથે જોડાયેલા છે. મયુર, કઈ રીતના પ્રશ્નો રાજકોટમાં ઉદ્ભવી રહ્યા છે? લોકોએ ઘરનું ઘર તો ખરીદી લીધું, પણ હવે આગળ શું થઈ શકે? કારણ કે લોકો હવે આગળ અફોર્ડ કરી શકે એવું નથી. એક તરફ પગારો કપાઈ રહ્યા છે, બીજી તરફ બીજા ઘણા બધા ખર્ચા આવી રહ્યા છે. આવા સમયે જો વ્યક્તિ ઘર ખરીદે છે તો પછી એને કઈ રીતે કરવું જોઈએ આગળ? શું એના સપના પર બુલડોઝર ફરી વળ્યું તેવું સમજી શકાય? મયુર, લોકોની પ્રતિક્રિયાઓ આપી, એ જ પ્રકારની પ્રતિક્રિયા રાજકોટથી આવી રહી છે. કારણ કે લોકોનું સપનું હોય છે રોટી કપડાવાળું મકાન, મકાન છેલ્લું સપનું હોય છે. અને ફેબ્રુઆરી પહેલાં તમામ લોકોએ સપનું જોયું હતું, ચાહે તે 1 BHKનું હોય કે 1 એકરનું હોય, તમામ લોકોનું સપનું હતું કે ઘરનું એક ઘર બને, કે ઘર છે એ દુનિયાનો છેડો છે. આપણી સાથે બાયર્સ કસ્ટમર્સ છે, તેમને જે સપનું જોયું હતું તેમને શું મુશ્કેલી પડી રહી છે? પરાગભાઈ, સ્વાગત છે આપનું. ઘર એ સૌ કોઈનું સપનું હોય છે અને દુનિયાનો છેડો પણ ઘર કહેવાય છે. લોકડાઉન અને કોરોના બંને મુશ્કેલીમાં મૂકી દીધા છે, શું કહેશો? કઈ રીતનું તમારું પ્લાનિંગ હતું અને કઈ રીતે બગડી ગયું? મુખ્ય વાત એ છે કે મકાન લેવું હોય ત્યારે પહેલા જે તમારા તમારી પાસે જે પ્રાથમિક મૂડી હોય અને બીજી લોન, આ બે વસ્તુ ઉપર આધારિત છે. લોકડાઉનને કારણે અત્યારે કેશ ફ્લો બિલકુલ રહ્યો નથી, પૈસા બ્લોક થઈ ગયા છે, તો પૈસા ઊભા કેવી રીતે કરવા? બીજી પરિસ્થિતિ અત્યારે વેપાર ધંધા સાવ ઠપ છે, તો લોનના પૈસાની વ્યવસ્થા થાય તો પણ આવતા 10 વર્ષ સુધી એના હપ્તા ભરવા માટેનો જે પ્રાવધાન કરવું પડે તો શું એટલો વેપાર ચાલશે ખરો? એ બાબતમાં અત્યારે તમામ વેપારી વર્ગ અસમંજસમાં છે કે ભાઈ કેવી રીતે મેનેજ થઈ શકશે હપ્તા ભરવાનું. આને કારણે અત્યારે લોકો નવી પ્રોપર્ટી લેતા પહેલાં 1000 વાર વિચાર કરવા માંડ્યા છે. આ એક હકીકત સામે છે જ, અને હું પોતે પણ આ વસ્તુનો અનુભવ કરી રહ્યો છું. એક અંદાજ મુજબ રાજકોટમાં 15000 કરતાં વધુ પ્રોપર્ટી એવી છે કે જે વેચાયા વગરની પડી છે, ઘણા બધા પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ છે, તો એ પ્રોજેક્ટમાં ઘણા બધા લોકોએ બુકિંગ પણ કરાવ્યું હતું. હવેની પરિસ્થિતિ કયા પ્રકારની છે? કારણ કે તમે પણ આ બધી વસ્તુઓનો સર્ચ કર્યો હશે, કઈ જગ્યાએ મકાન લેવું, કઈ જગ્યાએ ફ્લેટ લેવો, કઈ જગ્યાએ ઓફિસ લેવી. હા, એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં જે બુકિંગ છે એ પણ લોકો કેન્સલ કરાવે છે, સોદા થયા છે એ પણ ભાઈ કહે છે કે ભાઈ અમારી નાની રકમની સુથી આપી હોય તો જતી કરીએ, પણ હવે અમે પહોંચી શકીએ એમ નથી, આ પરિસ્થિતિ છે. એને કારણે જે બુકિંગ થયા છે માનો કે એમાં પણ લોકો કેવી રીતે રહેવા જશે કે ભાઈ 200 ફ્લેટમાંથી 15 કે 10 જણા રહેવા જાય તો પણ કેમ શક્ય બને? લોકોને ડર પણ લાગે કે આજનો જે માહોલ છે એ પરિસ્થિતિ બગડતી જાય છે દિવસે દિવસે, તો આ પરિસ્થિતિ તો છે જ. આપણી સાથે એક બીજા કસ્ટમર છે, તેમની સાથે વાત કરીએ. ઘરનું ઘર લેવું એક સપ્ન હોય છે, તમે શું કહેશો આ પ્રકારની પરિસ્થિતિમાં? સરકાર પાસે અને બિલ્ડરો પાસે કઈ પ્રકારની રાહતની તમને અપેક્ષા છે? અત્યારે એકચ્યુઅલી એવું છે કે પબ્લિક પાસે પૈસા છે નથી એવું નથી, પણ એ લોકો વિચાર કરીને ઇન્વેસ્ટ કરે છે કે આજે 5 વર્ષની અંદર મારી ઉપર કોઈ પણ કુદરતી આફત આવી, કે દેશનું અત્યારે પરિસ્થિતિ એવી છે કે યુદ્ધના ભણકારા વાગે છે, તો જો કંઈ પણ આફત આવે તો એ ભવિષ્યમાં કઈ રીતે સર્વાઈવ કરશે, એટલે બધા સમજી વિચારીને કોઈ લોંગ ટર્મ પ્લાનિંગ કરે ફાઇનાન્સનું, તો એ સમજી વિચારીને કરે છે કે 2-5 વર્ષમાં એ લોકોને કંઈ પણ મોટો ફટકો આવે તો એ લોકો સર્વાઈવ કરી શકે. એની હિસાબે ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટ સેક્ટરની અંદર બહુ જ સ્લો આવે છે. ઇન્વેસ્ટમેન્ટ નથી આવતું એવું બિલકુલ નથી, કે માર્કેટની અંદર ખરીદી નથી એવું બિલકુલ નથી. જેને ખરેખર જોઈ છે, જે લોકો ખરેખર રહેવા જવા માગે છે, એ લોકો આજે પણ હાઉસ લે જ છે, આજે પણ ઓફિસ લે જ છે. કારણ કે બધા લોકો વિચારે છે કે આપણે ભાડા ઉપર પ્રોપર્ટી લેવી, એના કરતાં અત્યારે ઇન્ટરેસ્ટ રેટ બેંકના એટલા વ્યાજ છે કે હપ્તા ભરવા એ લોકોને સારું લાગે છે, ભાડું ભરવું. એટલે માર્કેટની અંદર ખરીદી છે જ નથી એવું બિલકુલ નથી,
પણ હા, પહેલા જે ફ્લો હતો, પહેલા જેટલું સેલ્સ હતું એના કરતાં અત્યારે થોડુંક સ્ટેબલ થઈ ગયું છે. કોરોનાના કારણે લિક્વિડિટી છે એને રોકતા પહેલા લોકો વિચાર કરે છે એવું કહી શકાય? 100%, 100%. કારણ કે અત્યારે શું છે, આપણા પાડોશી દેશો સાથે બધાને ખબર છે કે થોડુંક અનબન ચાલી રહ્યું છે. બીજી વસ્તુ, કોરોનાને હિસાબે બધાની લિક્વિડિટી બ્લોક થઈ ગઈ છે, તો બધા લોકો 100% લિક્વિડિટીને મેન્ટેન કરવા માગે છે, એટલે એ પ્રશ્ન છે જ, 100% છે. રોકડ છે તેના કારણે સૌથી મુશ્કેલી પડી રહી છે. સૌથી મોટો માર છે કોરોનાને કારણે લાગ્યો છે, કારણ કે 3-3 મહિના કરતાં વધુનો સમય લોકોનો ધંધા રોજગાર બંધ થવાના કારણે અટકી ગયો છે. આપણી સાથે એક બીજા બાયર્સ છે તે પણ જોડાશે, તેમની સાથે વાતચીત કરીએ. શું મુશ્કેલી પડી રહી છે અત્યારે? સૌથી વધારે લોકો પાસે રોકડ નથી, અથવા તો રોકડ એ રોકવા નથી માગતા, ઘર મકાન લેવું હોય તો. આપણા જે અત્યારે આ લોકડાઉનની પરિસ્થિતિના હિસાબે ધંધા રોજગાર ખૂબ જ બંધ થઈ ગયા છે અત્યારે, એના કારણે માર્કેટની અંદરમાં પૈસા અત્યારે છે જ નહીં, અને એના હિસાબે મારે ખુદને પણ અત્યારે ફ્લેટ લેવાનો હતો, પણ મેં પણ માંડી વાળ્યું અને ભાડાના મકાનની અંદરમાં અત્યારે ફરીથી પાછું રહેવાનું કન્ટિન્યુ કર્યું છે. કારણ કે પરિસ્થિતિ જેવી છે, બિઝનેસ અત્યારે નહીં, મારો પોતાનો બિઝનેસ જે હતો એ અત્યારે 20% ઉપર છે, એ પણ હું ધક્કા મારી મારીને ચલાવું છું, એટલે ઘરનું ગુજરાન એ માનમાન ચાલી રહ્યું છે. એમાં પણ અત્યારે જૂની મારી જે લોન ચાલુ છે એના હપ્તા ભરવા માટે પણ અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, જેથી કરીને મને એવું લાગે છે કે સરકારે કંઈ સારો એવો નિર્ણય લેવો જોઈએ આ બાબતમાં. બિલ્ડરો છે એને ભાવ ઘટાડો કરવો જોઈએ કે એમની પણ પરિસ્થિતિ કંઈક તમારા જેવી જ છે, એટલે એવો ભાવ નથી ઘટાડી શકતા? બિલ્ડરોની પણ એ વાત સાચી જ છે કે બિલ્ડરોને પણ અત્યારે કોસ્ટિંગની અંદરમાં પણ મારા ખ્યાલથી ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે, તો બિલ્ડરોએ પણ થોડો ભાવ ઘટાડો કરવો જોઈએ. અને આમથી પણ રાજકોટની અંદરમાં થોડું નફાનું ધોરણ વધારે છે, તો એમાં પણ થોડું ધ્યાન દઈ અને સામાન્ય પબ્લિકને ફાયદો થાય એ પ્રમાણે વિચારવું જોઈએ. રાજકોટની અંદર જે પરિસ્થિતિ છે તે મુજબ નફાનું ધોરણ વધારે છે, પરંતુ લોકો છે એ પ્રિકોશન્સ લઈ રહ્યા છે, કારણ કે એક સાથે 3 મહિના સુધી તમામના ધંધા રોજગાર બંધ હતા, તમામની આવક બંધ હતી, કોઈને ખબર ન હતી કે લોકડાઉન ક્યારે ખુલશે. બિલકુલ મયુર, એટલે પ્રશ્નો ઘણા બધા છે. રાજકોટમાં પણ અલગ અલગ મુદ્દાઓ પર લોકો જે વાત કરી રહ્યા છે, કોઈ કહે છે કે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવું જ નથી, ને કોઈ કહે છે કે એમનું પહેલેથી પ્લાનિંગ હોઈ શકે, એટલે બે પ્રકારનો વર્ગ હોઈ શકે એવું માની શકીએ અત્યારે રાજકોટમાં. આપણી સાથે સ્ટુડિયોમાં ગેસ્ટ છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, અમદાવાદની જે પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે બહુ જ એકદમ ફ્રેન્કલી તમને પૂછવા માંગીશ કે અત્યારે સાચી પરિસ્થિતિ શું છે અમદાવાદમાં? શું લોકો ક્વેરી કરી રહ્યા છે મકાન ખરીદવા માટે, કે પછી ક્યાંક એવું પણ થઈ રહ્યું છે કે લોકો પાછા પૈસા લઈ રહ્યા છે, અથવા તો જે બાનું આપ્યું એ પણ જતું કરી રહ્યા છે? ના, એવું નથી. અત્યારે આફ્ટર લોકડાઉન પછી ઇન્કવાયરીઝ અત્યારે ખૂબ સારી છે. લોકો સેટરડે સન્ડેના ફ્લોમાં ક્લાયન્ટ્સ બધા જોવા પણ આવે છે, પણ લોકોના મનમાં એવું છે કે હજુ કંઈક સસ્તું થશે, હજુ કંઈક બેનિફિટ મળશે. એક જોતા લેવાવાળો વર્ગ જે છે એ લઈને પણ જાય છે, ડિસિઝન લઈ લે છે, કેમ કે રેસિડેન્સ પોતાના ઘરની સગવડતા પહેલાં કરશે, માણસ રહેવા માટે ફેમિલીને સિક્યોર પહેલાં કરશે. બીજી વસ્તુમાં જોવા જતાં આપણે એવું પણ વિચારીએ કે ગવર્મેન્ટ તરફથી આપણને કંઈ પણ સપોર્ટ મળે તો દરેક નાનો વર્ગ જે છે, જે નોકરી કરતો વર્ગ છે, એમને કંઈક ફાયદો થઈ શકે. બીજી વસ્તુમાં આજનો જે સિનારીઓ છે એ આગળ જતાં લોકોને મૂંઝવણ થાય છે કે ભાઈ આ કોરોનાના લીધે આગળ જતાં શું થશે, પણ કોઈ લાંબો કોઈ ફરક પડશે નહીં એવું દેખાય છે. જે પ્રમાણે અત્યારે અમારા ત્યાં જોવા માટે ક્લાયન્ટ્સ આવે છે, ડિસિઝન પણ લે છે અને કામ પણ થાય છે. ઉપેન્દ્રભાઈ, મારો સવાલ એ છે કે આપણે બધી સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર ક્યાંક વ્યાજદર ઘટાડે, સરકાર જે સ્ટેમ્પ ડ્યુટી પરના જે પૈસા છે તે ઘટાડે, જીએસટીમાં ક્યાંક ઘટાડે, આપણે એ બધી જ ચર્ચા કરીએ છીએ. પણ એવું ન થઈ શકે કે બિલ્ડર્સ પણ આ ખુદ કંઈક વિચારે, ઘર સસ્તા આપે તો લોકો થોડું ઘણું વિચારે, લોકોને પ્રોત્સાહન આપવા માટે બિલ્ડર્સ એવું ના વિચારવું પડે? કારણ કે મને અત્યારે આ વાત યાદ આવી, નીતિન ગડકરીએ થોડા સમય પહેલા જ એક નિવેદન આપેલું અને તેમાં એમણે કહેલું કે બિલ્ડર્સે હવે આગળ આવી અને એવું કરવું પડશે કે પોતાના ઘર બહુ સસ્તામાં વેચવા પડશે. તો સસ્તામાં ઘર ના મળી શકે લોકોને? એવું નથી. બિલ્ડર બેનો નફો હવે જે છે એ પહેલાં કરતાં ઘણો ઓછો થઈ ગયો છે, અને જે ઓલા ભાઈ રાજકોટવાળાએ વાત કરી કે ઘણો મોટો નફો છે એવું નથી. અને પ્રકાશભાઈએ કીધું કે ઇન્કવાયરી આવે જ છે, ડિસિઝનો લીએ જ છે. આ જે છે કોરોનાના લીધે 10-20% માર પડ્યો છે અને એ બી એમાંથી નીકળી જશે. એવું નથી કે એકદમ બિલ્ડર ઓછું કરી નાખે. સરકારે 10% લોન હતી, આજે 7-7.5% મળે છે અને લીએ જ છે માણસો ઘરો. એવું નથી, બિલ્ડરનો નફો જે માણસ વિચારે છે એટલો બધો નથી જેવું વિચારી રહ્યા છે એ લોકો. તો અમદાવાદમાં ક્વેરી અત્યારે કઈ પ્રકારની? સારી ઇન્કવાયરીઓ આવે છે. પ્રકાશભાઈ જે રીતે વાત કરી, જે ડિસિઝન લઈને જ આવે છે કે લેવું છે, મધ્યમ વર્ગના માણસો લઈ બી લે છે,
આ કોરોના લીધે નોકરીના લીધે થોડીક અગવડ પડી જાય એટલે અપેક્ષા છે કે હજી હવે રેટ ઇન્ટરેસ્ટ રેટ કેટલો ઓછો લઈ આવે 7.5-7% લઈ આવ્યા હવે એનાથી ઓછો કેટલો લઈ આવે સરકાર એટલે પ્રકાશભાઈ રેડી પોઝિશન માટે લોકો આવી રહ્યા છે કે પછી કદાચ લોંગ ટર્મ પ્લાનિંગ હોય તો પણ લોકો ઇન્ક્વાયરી કરી રહ્યા છે બંને માટે છે જે રેડી ટુ મૂવમાં જવાવાળો વર્ગ છે એ લોકેન કીવાળી પ્રોપર્ટી જોશે અને લઈને જશે અને અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં અત્યારે બિલ્ડર તરફથી પણ સપોર્ટ સારો એવો મળે છે 80-20ની સ્કીમ છે કે ભાઈ અત્યારે તમે 20% પે કરો ને 80% આફ્ટર તમને પોઝેશન થશે ત્યારે બેંક લોનથી તમને કરાવડાવી આપીશું એટલે એમના માટે 2-2.5 વર્ષનો ટાઈમ પણ મળી રહે બાયર માટે ઓકે એટલે ઘણા બધા ઓપ્શન્સ અત્યારે અવેલેબલ છે આપણે અમિત પાસે જઈએ અમારા સંવાદદાતા અમિત વડોદરાથી જોડાયેલા છે અમિત તમે બધી જ આખી ચર્ચા સાંભળી હશે પ્રશ્ન એ છે કે જે લોકોએ ઘર ખરીદી લીધું તેમણે હવે આગળ શું કરવું અને તેની સાથે સાથે જે લોકો હવે ઘર ખરીદવા માંગે છે તેમના માટે આપણી સાથે જે સિનિયર્સ છે અને એક્સપર્ટ્સ છે એ એવું કહી રહ્યા છે કે ઘર ખરીદવા માટેનો આ બેસ્ટ ટાઈમ છે ના આખી ચર્ચા સાંભળી તે મુજબ સાચી વાત છે કે અત્યારે ખૂબ કપરો સમય છે કારણ કે કોરોના કાળમાંથી આર્થિક રીતે બહાર આવવા અત્યારે આપણે ખૂબ મથામણ કરી રહ્યા છે સામાન્ય વર્ગની વાત કરવામાં આવે તો સામાન્ય એટલે કે મધ્યમ અને ગરીબ વર્ગ ખૂબ આર્થિક તંગીનો અત્યારે સામનો કરી રહ્યો છે કારણ કે જે કોરોનાનો સમય હતો તેમાં તમામ સપના લોકોના ખેર વિખેર થઈ ગયા છે અને વિશેષ કરીને જે લોકો ઘર ખરીદવા માંગતા હતા કારણ કે ઘરનું ઘર હોવું એ દરેકનું સ્વપ્ન હોય છે અને એમાં જે લોકો ઘર ખરીદવા માંગતા હતા જેમને 1 વર્ષ પહેલાં પ્લાનિંગ કર્યું હતું જેમને 6 મહિના પહેલાં પ્લાનિંગ કર્યું હતું જેમને એડવાન્સ બુકિંગ કરાવી દીધા હતા તેમની હાલત અત્યારે ખૂબ કફોડી બની છે હું અત્યારે વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં છું અને આજવા રોડ વિસ્તારનો થોડો સિનારિયો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં પણ કન્સ્ટ્રક્શન્સના કામો ખૂબ ચાલી રહ્યા છે જે કન્સ્ટ્રક્શન્સના કામો ચાલી રહ્યા છે ત્યાં બિલ્ડરોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે અને જે લોકોએ પૈસા ભર્યા છે તે લોકો હવે પોતાના નાણાં જે એડવાન્સમાં ભર્યા હતા ડાઉન પેમેન્ટ તરીકે તે પાછા માંગી રહ્યા છે એટલે બિલ્ડરોની હાલત પણ કફરી છે જે લોકોએ ઘર બુક કરાવ્યું હતું તે પણ હવે કેન્સલ કરાવી રહ્યા છે એટલા માટે કારણ કે કોરોનાના સમયમાં ખૂબ જ આર્થિક તંગીનો સામનો લોકોએ કર્યો છે અને વડોદરાની રીતનું વાત કરું તો વડોદરામાં કોરોના કાળ દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટરને લગભગ 2000 કરોડ જેટલો ફટકો પડ્યો છે 700-800 લોકો વડોદરામાં 1000 જેટલા લોકો એવા છે કે જેમને પોતાના બુકિંગ જે છે ઘરનું ઘર ખરીદવા માટેના કરાવ્યા હતા તે કેન્સલ કર્યા છે કેટલાક લોકો આપની સાથે છે તેમની સાથે વાત કરીશું સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ અત્યારે શું છે ઘરનું ઘર ખરીદવું હોય તો એ સપનું બની ગયું છે અત્યારના ચોક્કસથી સામાન્ય વ્યક્તિનું જે સપનું હતું કે અમારું એક ઘર થશે અમારી ફેમિલી ત્યાં જઈને રહેશે એ ચકનાચૂર થઈ ગયું છે આ લોકડાઉનની અંદર લોકોનું જે બજેટ હતું આખું વિખરાઈ ગયું છે આજે લોકો એવું કહી રહ્યા છે કે જો આ પૈસા અમે ઘરમાં ઇન્વેસ્ટ ના કર્યા હોત અને બેંકની અંદર FD કદાચ કરાવી હોત તો બી એનું નોર્મલ 4-5% અમને ઇન્ટરેસ્ટ આ સુધી જમા થઈ ગયો એટલે નોર્મલ જે મધ્યમ વર્ગના લોકો છે આજે બિલ્ડરો પાસે જઈને પોતાના પૈસા પાછા લેવાની માંગણી કરી રહ્યા છે જો કે બિલ્ડરોની હાલત કફોડી છે એટલે બિલ્ડરો બી કંઈ ને કંઈ પૈસા આપવામાં સક્ષમ નથી એટલે એ બી એમને થોડો ટાઈમ માંગી રહ્યા છે આ લોકડાઉન બધાને નડ્યું છે જો કે સારા માટે હતું આપણા સેહત માટે હતું કરવું બી જરૂરી હતું પણ આ લોકડાઉનના લીધે નોર્મલ વ્યક્તિ છે એ ટોટલી ખલાસ થઈ ગયા મરી ગયા અને અત્યારે એ પાછા ઊભા થવા માંગે છે પણ એના પાસે કોઈ સોર્સ નથી બરોબર છે ગવર્નમેન્ટ જે છે 1,00,000 રૂપિયાની લોન વોન બધું કરે છે નો ડાઉટ પણ એ બી ક્યારે આવશે જ્યારે આવશે એના પછી એ લોકો ઊભા થશે ત્યાં સુધી શું ત્યાં સુધી કોઈ નોર્મલ વ્યક્તિ જમશે નહીં ખાશે નહીં પીશે નહીં માર્કેટ ટોટલી ખલાસ થઈ ગયું છે લોકો એમને એમ બેઠા છે ઘરાકની વાટ જોઈને બેઠા છે આખા દિવસમાં એમને બોણી બી નથી થતી એવી પોઝિશન આર્થિક છે એટલે ગવર્નમેન્ટને એક રિક્વેસ્ટ છે કે જેટલું બને આર્થિક રીતે તમામ વ્યક્તિને નોર્મલથી મળીને જે બી વ્યક્તિ તમારી મદદ કરો એટલી એક રિક્વેસ્ટ છે ગવર્નમેન્ટ આ સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ છે અનિલભાઈ હું તમને પૂછવા માંગીશ કે જો આ પ્રકારની પરિસ્થિતિ હોય વ્યક્તિ આર્થિક રીતે ફરીથી બેઠો થવાનો પ્રયાસ કરતો હોય તેને ઘરના ઘરનું સ્વપ્નું જોયું છે એ હવે છોડી દેવું જોઈએ આ પરિસ્થિતિમાં ઘરના ઘરની વસ્તુની વાત કરતા હોય લોકોને 2 ટાઈમ જમવાની તકલીફ છે જે 20 લાખ કરોડનું બજેટ જે ડિક્લેર કરેલું એ બજેટ ખરેખર સપનું જ છે ખાલી ઊંઘમાં મુંગેરીલાલના સપના જેવું એક આ બજેટ છે હું સામાન્ય વ્યક્તિની વાત કરું છું કે જેને ઘર ખરીદવું છે જેને ઘર ખરીદવું હોય જે લોકોએ પોતાનો 1-1 રૂપિયો ભેગો કરી અગાઉ એમણે જે બુકિંગો કરાયેલા એમનું પ્લાનિંગ હતું કે હવે પછી આ મારા પગારમાંથી આટલા પૈસા આવશે
જ્યારે અત્યારે પ્રાઇવેટ કંપનીઓમાં લોકો નોકરી કરતા હતા એ લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. એવા અનેક લોકો છે કે જેઓને નોકરીમાંથી કાઢવાના કારણે જે પ્લાનિંગ હતું એ આખું પ્લાનિંગ એમનું સપનું હતું કે મારું એક મકાન થાય, અને મકાનને લગ્ન ફક્ત ને ફક્ત જિંદગીમાં એક વાર થતું હોય, અને એ મકાનની વસ્તુ આજે ખરેખર લોકોના સપના ચૂર થઈ ગયા છે એવું લાગી રહ્યું છે. ખરેખર આ લોકડાઉન દરમિયાન જે બે મહિના લોકોના ધંધા રોજગારથી પડી ભાગ્યા હોય, અને લોકોને ત્યારબાદ હાલ જે કંપનીઓમાં જે રો મટીરિયલ નથી મળતું, રો મટીરિયલના કારણે દરેક કંપની લોકોને નોકરીમાંથી કાઢી શકતી હોય, તો એ લોકોના જે સપના હતા એ સપના ચૂર થઈ ગયા છે. એટલે મારે સરકારને એક વિનંતી છે કે આ જે મોટી કંપનીઓ છે, જે નાના યુનિટો છે, એને જે કંઈક સહાય કરી એ યુનિટો ઊભા કરવા જોઈએ, તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આમાં પોસાઈ રહી અને એમના જે સપના હતા એ ફરી સાકાર થાય એવી મારી માંગણી છે. દીકના, સરકાર પાસે જ લોકો મીટ માંડીને બેઠા છે, કારણ કે સામાન્ય વ્યક્તિ છે, આર્થિક રીતે ખૂબ અત્યારે પાયમાલ થયો છે લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન. એવામાં એ વ્યક્તિ જ્યારે ઘરના ઘરનું સપનું સંજોવીને બેઠો હોય આ સમયમાં અત્યારે શક્ય નથી એની માટે, કારણ કે એટલા માટે જ એમને એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તે પણ પાછું ખેંચી રહ્યા છે. એટલે જે ફ્લેટ બુક થયા હતા, જે ઘર બુક કરવામાં આવ્યા હતા, લોકડાઉન પહેલાની આ પરિસ્થિતિ હતી કે ત્યારે લોકોએ ખૂબ હોંશે હોંશે બુક કરાવ્યા હતા, કારણ કે તેમનું એડવાન્સ પ્લાનિંગ હશે, તેમને ખ્યાલ નહીં હોય કે કોરોના આ રીતે એટેક કરશે અને દેશને લોકડાઉન જેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડશે. એટલે અત્યારે લોકડાઉન અને રિયલ એસ્ટેટની બંનેના સમન્વયની જો વાત કરવામાં આવે તો સૌથી કફોડી પરિસ્થિતિ બિલ્ડરોની તો છે જ, પરંતુ સાથે સાથે સામાન્ય અને ગરીબ મધ્યમ વર્ગની છે કે જે લોકો પોતાના ઘરનું સપનું સંજોવીને બેઠા હતા, ઘર લેવાનું સપનું સાકાર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા, પરંતુ એ સપનું અત્યારે થોડું તેમનું ડીલે થતું દેખાય છે. ઘણા બધા લોકોના સપના ચકનાચૂર પણ થઈ ગયા છે, કારણ કે આર્થિક બજેટ ખૂબ ખોરવાઈ ગયું છે સામાન્ય વ્યક્તિનું, અને આ પરિસ્થિતિ જેમ રાજ્યના ઘર ખરીદ્યું છે. અમિત, જે લોકોએ પોતાના ઘરનું ઘર ખરીદ્યું છે તેની સાથે સાથે આપણે બિલ્ડર તરફથી પણ બંને પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી રહ્યા છે, પણ ત્રીજો પોઈન્ટ એક એડ કરી શકાય એ છે બ્રોકર્સનું. શું બ્રોકર્સના ધંધા અત્યારે ચાલી રહ્યા છે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે. પ્રકાશભાઈ, પ્રશ્ન આ પણ થઈ રહ્યો છે કે બ્રોકર્સ જે છે તેમના માટે પણ અત્યારે આ કપરો સમય હશે. માત્ર બિલ્ડર અને જે ઘર ખરીદના છે તેની વચ્ચે જો કોઈ વ્યક્તિનો વિચાર કરવામાં આવે તો એ વ્યક્તિને પણ અત્યારે કપરા સંજોગોમાંથી પસાર થવું પડતું હશે. 100% અત્યારે જે નવા જે બ્રોકર્સ છે, જે સ્ટાર્ટઅપ જેમણે 2-4 વર્ષથી કર્યું છે, એ લોકોને બિઝનેસ કરવામાં 100% ટફ પડે છે. બીજું, એ લોકોના ટ્રાન્ઝેક્શન્સ તો અત્યારે 2-4 એ લોકો જોઈન્ટ થઈને કામ કરતા હોય, બે બ્રોકર્સ ભેગા થઈને સાથે કામ કરતા હોય, તે નાનું મોટું એક બે મહિનામાં ટ્રાન્ઝેક્શન થઈ જતું હોય છે. બીજું ભાઈએ વાત કરી એ પ્રમાણે આવનાર દિવસોમાં જે અત્યારે 3-4 વર્ષમાં નવું જે પ્રોડક્શન છે, નવા જે બિલ્ડર છે એ કોઈ નવી સ્કીમો અત્યારે લોન્ચ કરશે નહીં. એટલે જે અત્યારના પ્રમાણમાં જે રેડી પઝેશન થશે એની ડિમાન્ડ જે છે રહેશે એ સારી એવી રહેશે. 2020માં જે ઘર તમને જે રેટમાં મળશે એ આગળ જતાં બાયચાન્સ ના પણ મળી શકે. રીઝન એક જ છે કે સપ્લાય જે છે એ અત્યારના પ્રમાણમાં 2 વર્ષમાં જે બી માલ પડ્યો છે એ વેચાઈ જશે. આગળ જતા દિવસોમાં એટલો બધો માલ આવશે નહીં, બનાવશે નહીં બિલ્ડર નવા પ્લોટો, કેમ કે લેન્ડની કોસ્ટ જે છે એ ડાઉન તો થવાની નથી. કન્સ્ટ્રક્શન જે કોસ્ટ છે એ જો આપણે સમજી શકીએ, પણ જે વસ્તુનું પ્રોડક્શન થતું નથી સામે, અને એક એરિયા છોડીને ક્લાયન્ટ્સ બીજા એરિયામાં કોમ્પ્રોમાઇઝ કરતા નથી કે આજે મારે બોડકદેવ રહેવું છે તો એમને કહો તમે બોપલ જાઓ, તે લોકો જતા નથી. કેમ કે એક એરિયા જે ફિક્સ થયો છે ત્યાં લેન્ડ કોસ્ટ ડાઉન થતી નથી, એટલે ત્યાં રેટ ઓછા થવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે બાયરને એક જ રિક્વેસ્ટ છે કે જો રહેવા માટેની સગવડતા થતી હોય તો અત્યારે ડિસિઝન લેવા માટે પ્રોપર ટાઈમ છે. ભૂપેન્દ્રભાઈ, તમારું શું માનવું છે કે બ્રોકર્સની હાલત પણ અત્યારે કફોડી, આ તો ચલો આપણે બાયર્સની વાત કરી, બિલ્ડર્સની વાત કરી, પણ બ્રોકર્સ માટે પણ અત્યારે આ કપરો સમય? 100% વાત સાચી છે. 30-40% ધંધો પડ્યો છે, પણ પ્રકાશભાઈ જેમ કીધું છે નવા બ્રોકર છે, જૂના છે એમનું ચાલે જ છે, અને ભાડાનું કામ વધી ગયું છે, વેચાણનું કામ ઘણું બધું ઓછું છે અત્યારે. પણ જે કીધું કે માણસ એરિયો છોડીને જવા માંગે છે તો એ સારો સમય છે. બોપલ છે, સેલા છે, સાણંદ છે, પણ બસ જેમ બોળકદેવ જેવું છે, મારે પાલડી જ રહેવું છે, એ રીતે એ નિર્ણય કરે છે. એટલે અહીંયા એમને મૂંગવું પડે છે અને એરિયો છોડવો નથી એમને. બિલકુલ, અમારી સાથે
संवाददाता आयुषी जोड़ेला है, तो आयुषी ने पूछी, आयुषी सवाल तो घना बधा है, चाहे ए त्रण अलग अलग पॉइंट थी तमे विचार करो, जे बायर्स है तेमना माटे, बिल्डर्स है तेमना माटे, के पछी ब्रोकर्स माटे विचार करो, आ त्रणे त्रण पॉइंट ऑफ व्यू थी विचारवामां आवे तो क्यां केवुं लागी रह्युं छे के हा बायर्स ने थोड़ी तकलीफ पड़शे अत्यारे, पण ब्रोकर्स अने बिल्डर्स कही रह्या छे के आ समय गाळो सारो छे अने सस्तामां घर पण मळी शके छे, घणा बधा परसेप्शन थी जो જોવામાં આવે તો? बिल्कुल छीगना, सस्ता मकानों मळी शके छे, परंतु मकान खरीदवा माटे लोको पासे पैसा होवा पण खूब जरूरी बन्या छे। बैंक लोन आपी दे छे, परंतु लोन पर जे इंटरेस्ट रेट लगावामां आवे छे ते सामान्य जे परिवार छे तेनी कमर तोड़ी भांगे छे, तेवी परिस्थितिनुं निर्माण थयुं छे। त्रण महिनाने लॉकडाउने दरेके दरेक वर्गने पछाड़ी दीधो छे तेवुं कही शकाय। जेटला अमीर लोको छे तेटला ज वधु तेमना खर्चा थई रह्या छे, तो गरीबोनी पण हालत कफोड़ी छे। एटले के हवे घर लेवू एक सपनुं बनी गयुं छे सामान्य प्रजा माटे। आपणी साथे वधु एक ग्राहक छे के जेमणे पोतानुं बुकिंग छे केन्सल करावी हतुं, जे आपे पण पहेला विचार्युं हतुं के लॉकडाउन पहेला पोतानो फ्लेट लेवो, अब केन्सल करावी छे बुकिंग। शुं कहेशो, केवी परिस्थिति, 3 મહિનાના લોકડાઉને કેવી આખો બદલાવ લાવી દીધો તમારા જીવનમાં? જી મેડમ, કહેવાય છે ને કે મારું સપનાનું ઘર, એક મધ્યમ વર્ગના માટે એક સપનાનું ઘર બહુ મોટી વસ્તુ હોય છે, પણ જે રીતે આ COVID-19ની સિચ્યુએશન હતી, 3 મહિનામાં મારી સોર્સ ઓફ ઇન્કમ બંધ થઈ ગઈ છે, અને કહેવાય કે મારી જીવનભરની બચત કહેવાય એમાંનો મોટો ભાગ મારા 3 મહિનામાં સર્વાઈવ કરવામાં ગયો રહે। અત્યારે સન મેનેજમેન્ટના પંકજભાઈ શર્મા સાહેબ સાથે હું મારા બુકિંગ કેન્સલ કરાવવા માટે જ આવ્યો છું, એટલે જો આ સિચ્યુએશન રહી તો કદાચ જીવન નિર્વાહ ચલાવવા બી બહુ અઘરું થઈ પડશે। એટલે અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આ જગ્યાએ કંઈક રાહત આપી શકે તો અમારા જેવા મધ્યમ વર્ગને આવી કમરતોડ મોંઘવારીમાં થોડોક સપોર્ટ મળી રહેશે। બિલકુલ, એક તરફ જે બિલ્ડર્સ બ્રોકર્સ તેઓ કહી રહ્યા છે કે આ એક ઉત્તમ તબક્કો છે ઘર લેવા માટે, પરંતુ આપની પરિસ્થિતિ શું શું લાગે છે કે અત્યારે લોકો ખરીદી શકશે મકાન, ઘરનું જે સપનું છે તે પૂરું કરી શકશે? બિલ્ડર એમની રીતે બરોબર સાચા છે, પણ કહી શકાય કે મારી સિચ્યુએશન જોવા જઈએ તો જે મારી જીવનભરની પૂંજી હતી, બચત હતી, એ મારા સર્વાઈવ કરવામાં ગતી રહી છે, તો કઈ રીતે આમાં હું હપ્તા ભરી શકીશ? એ જ છે, કહેવાય કે મારા જે રૂટીન ખર્ચાઓ હતા, મારા છોકરાના ભણતર પાછળના ખર્ચા છે, ફી માફ નથી કરી રહ્યા, એ બધા હું હપ્તા ભરવાના તો કોઈ ચાન્સીસ જ નથી મેડમ। બિલકુલ, આપણી સાથે અનેક મહિલા છે, ઘરનું સપનું દરેક મહિલાનું હોય છે, આપનું સપનું હવે તૂટી ગયું, શું કહેશો? હું આટલું જ કહીશ કે હું સિગ્નેચર હોટેલમાં અને સ્વદેશીમાં હું એઝ અ માસ્ટર શેફ કામ કરતી હતી પહેલાં બી અને હમણાં બી, પણ લોકડાઉન પહેલાં સરે અમને ફ્લેટ આપવાનું કીધું હતું અને એનું ટોકન અમાઉન્ટ બી આપવાનું આપી દીધું હતું સરે, પણ હવે આ સ્થિતિમાં સર હવે ક્યાંથી ભરશે ને કંપની ક્યાંથી ભરશે? કેમ કે 3 મહિનાના લોકડાઉનથી જે પછાડ મળી છે ને બધાને, એનાથી કોઈનું સપનું પૂરું નહીં થાય, એટલા માટે હવે કંપની અમને ઘર બી આપવાનું હવે નાખે છે, અને એના પછી અમને હવે જે મજબૂરી અને જે મહેનત છે એ ડબલ કરવી પડશે। તો જે રીતે વેદના સાંભળી મહિલા પણ પોતે અત્યારે જે પોતાનું સપનું તૂટી ગયું છે કે ઘરનું ઘર, જ્યારે તેમને તેમની સંસ્થા તરફથી જે ઘર આપવામાં આવવાનું હતું, પરંતુ લોકડાઉનના કારણે, કોરોનાના કારણે તેનું સપનું તૂટી ગયું છે, આવી સ્થિતિ દરેકે દરેક મધ્યમ વર્ગીય પરિવારની છે કે તેઓ હવે વિચારતા હતા કે ભાડા ન ભરવા, ઈએમઆઈ ભરી લઈશું પણ ઘરનું ઘર લઈ લઈએ, તમામ વર્ગના અત્યારે જે સપના છે તે ચૂર ચૂર થઈ ગયા છે। બિલકુલ, આયુષ્ય જોડાયેલા રહેશો પ્રકાશભાઈ, તમે વેદના સાંભળી, ઘણા બધા લોકો અત્યારે કહી રહ્યા છે કે પરિસ્થિતિ એવી છે કે ઈએમઆઈ કેવી રીતે ભરવાના, એ મોટો પ્રશ્ન આવીને ઊભો રહેશે, પણ આવા સમયમાં શું કરી શકાય, બીજું ઓપ્શન શું હોઈ શકે? શું મેં તમને પહેલાં પણ પૂછ્યું એમ કે બિલ્ડર્સ એવું ના કરી શકે કે થોડું જતું કરે, જે થોડું નફો જે છે વધારે જે થતો તો એમાંથી ક્યાંક થોડું ઓછું કરી શકે? માન્યું કે એમની પરિસ્થિતિ પણ એવી છે કે મોંઘામાં જમીન ખરીદી હોય, જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તેની સામેનું વળતર, પણ ક્યાંક નફો ઓછો કરીને ઘર આપી શકાય એવું ના બની શકે? અત્યારના ટાઈમ પ્રમાણે આપે જ છે ડિસ્કાઉન્ટ, જે લોકડાઉન પહેલાં એપ્રોક્સિમેટલી 3000 રૂપિયાનો ભાવ હતો તો અત્યારે 200-300 રૂપિયા ઓછું કરે જ છે, કે ભાઈ 2800-2700 રૂપિયામાં ડિસ્કાઉન્ટ આપે જ છે અને એ પ્રમાણે સેલિંગ થાય છે। બીજી વસ્તુ, ગવર્મેન્ટ તરફથી જો આપણને સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે, જે રિસેલમાં લોકો લે છે, તો એમને બેનિફિટ એ 100% મળી શકે જે તમે કહો છો। બીજો કોઈ ઓપ્શન છે જ નહીં આપણી પાસે, જે બેંક રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે તો ઓલરેડી અત્યારે ડાઉન જ છે, સરકાર તરફથી આપણને કંઈક થઈ શકે, અથવા ઇન્સ્ટોલમેન્ટમાં એ લોકો બીજા એક્સટેન્ડેડ આપણને આપી શકે, 3 મંથ 4 મંથ તો થઈ શકે, બાકી કોઈ ઓપ્શન છે નહીં।
ભૂપેન્દ્રભાઈ, મધ્યમ વર્ગની હાલત વધારે સૌથી વધારે ખરાબ થઈ છે અને એવામાં આ જે આખો પોઈન્ટ છે એ મધ્યમ વર્ગ પર જ આવીને ઉભો રહી જાય છે કે સામાન્ય રીતે વ્યક્તિ કદાચ 50,000 રૂપિયાની મિનિમમ આવક તમે ગણી લો અને 50,000માંથી એક તરફ અત્યારે સ્કૂલ ફીના પૈસા આવશે, ઈએમઆઈના પૈસા આવશે, અત્યારે એ લોકો જ્યાં રહેતા હોય તેના પૈસા ભરવાના, ભાડાના પૈસા ભરવાના, કોઈ ધંધો રોજગાર ચાલતો હોય તો તેના પૈસા ભરવાના, આ બધી બાબતોની વચ્ચે વ્યક્તિએ સર્વાઈવ કરવું ખૂબ જ મોટું એક ટાસ્ક અત્યારે નથી બની ગયો? વાત તમારી સાચી છે, પણ જે પ્રકાશભાઈ કીધું એવું છે, સ્ટેમ્પ ડ્યુટીમાં કંઈક ઘટાડો થાય, કારણ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7% એટલે તમે વિચારો 40 લાખની પ્રોપર્ટી ઉપર કેટલાનો ઈએમઆઈ આવે? 28,000 રૂપિયાનો ઈએમઆઈ આવે છે. આજે સામાન્ય માણસ 13-14-15 હજાર ભાડું ભરતું જ હોય છે. છે અત્યારે કોરોનાના લીધે 3-4 મહિના જે તકલીફ પડી, બહુ નોકરીઓ જતી રહી છે, પણ બિલ્ડર થોડું ઘણું જતું કરે. જેમ પ્રકાશભાઈએ કીધું, 3,000નો ભાવ અત્યારે અમે 2700માં ડીલિંગ કરીએ છીએ. જે માણસને સ્ટેમ્પ ડ્યુટી નડી જાય છે 6%, એ સરકારે, રાજ્ય સરકારે વિચારવું જોઈએ, દરેક સ્ટેટના એમાં કંઈક ઓછું કરે તો થઈ શકે એમ છે. પણ પ્રકાશભાઈ, એવું ના થઈ શકે કે અત્યારે, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે, લોકો જે ઘર ખરીદવા માંગે છે તેને પાછું મારે એ જ પૂછવું પડશે કે બિલ્ડર તરફથી કોઈ એવું પ્રોત્સાહન નહીં મળી શકે? કારણ કે સ્કીમો લાવી શકતા હતા અત્યારે આ સમયમાં બિલ્ડર્સ, કે કંઈક બીજું કરીને પણ લોકોને પ્રોત્સાહિત કરી શકતા હતા કે નવી નવી સ્કીમ્સ આપીને પણ લોકોને કે આવા સમયગાળામાં તમે ખરીદશો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે, એવું નથી થઈ શકતું? અત્યારે હાલમાં કેવું છે કે એ લોકોની જે લેન્ડ કોસ્ટ અને કન્સ્ટ્રક્શન કોસ્ટમાં બોટમ ટુ બોટમ એ લોકો રેટ રાખીને વેચી રહ્યા છે અને પેમેન્ટ બાબતે એ લોકો ક્લાયન્ટ્સને ફોર્સ નથી કરતા કે ભાઈ તમારી સગવડતા પ્રમાણે તમે આપો અને પ્રોપર્ટી અમારી પાસેથી ખરીદો. આગળ જતા બી જતા દિવસોમાં લોકો અમારી પાસે, ઘણા ક્લાયન્ટ્સ આફ્ટર લોકડાઉન પછી વિઝિટ કરી ગયા છે, મીટિંગ પણ કરવા આવે છે, પણ લોકોના માઇન્ડમાં એક જ મૂંઝવણ છે કે હવે આગળ 2-3 મહિના પછી શું થશે. છે ડિસિઝન લેવા છે પણ થોડાક ટાઈમ પછી લેવા છે, બુકિંગ કરાવવા છે પણ હાલ અત્યારે નથી કરાવવા. અત્યારે પહેલાં અમારું ફેમિલી સિક્યોર કરીએ, અમારો બિઝનેસ ધીરે ધીરે હવે સ્ટાર્ટ થયો છે તો આઈ થિંક, મને એવું લાગે છે કે 1-2 મહિના પછી લોકો ડિસિઝન લેતા થશે. ભૂપેન્દ્રભાઈ, એ વાત સાથે તમે સહમત છો કે નહીં? કારણ કે આપણે આખી આ ચર્ચા જોઈ, અલગ અલગ જે મહાનગરો છે ત્યાંથી પણ આપણે આ ચર્ચા સાંભળી, લોકોની વેદના પણ સાંભળી આપણે, પણ આ વાત સાચી છે કે નહીં કે અમદાવાદમાં લોકો પૈસા પાછા લઈ રહ્યા છે, ઘર કેન્સલ કરાવી રહ્યા છે? ના, વાત સાચી છે, 10-20% છે કેન્સલ થાય છે બુકિંગો. અત્યારે તમારો અંદાજ શું પ્રકાશભાઈ, કે કેટલા ઘર એવા અમદાવાદમાં બનેલા રેડી પડ્યા હશે અને ક્યાંક બિલ્ડરને પણ થોડું નુકસાન જતું હશે? એવું ઓલમોસ્ટલી તમે સમજો 70-80% તો જે રેડી પોઝિશન થઈ ગયા છે એમાં ઓલરેડી વેચાઈ ગયેલા છે. જે અંડર કન્સ્ટ્રક્શન છે અને અધવચ્ચે જે પ્રોજેક્ટ આવીને ઊભા છે એ લોકો માટે અત્યારે ટફ છે માલ વેચવો, કેમ કે જનરલી કોઈ બી ક્લાયન્ટ્સ આવે તેમના ઉપર એ લોકો કઈ રીતે સમજાવી શકે કે આગળ જતાં કોઈ ભાવ ઘટાડો થશે નહીં, ડિસિઝન લેવા માટે અત્યારે પ્રોપર રાઇટ ટાઈમ છે અને ઘર ખરીદવા માટે અત્યારે ડિસિઝન લેશે તો એમને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ભૂપેન્દ્રભાઈ, આ તો એક પ્રશ્ન આવીને ઊભો ન રહે કે એક તરફ શ્રમિકો છે નહીં, બીજી તરફ બિલ્ડિંગ મટીરિયલ્સની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ લોકડાઉનને કારણે મોટી અસર થઈ હશે, તો હવે જે પ્રોજેક્ટ છે એ ઘણા લાંબા ખેંચાશે? ના ના, 6 મહિનાનો તો ગવર્મેન્ટે ટાઈમ આપ્યો છે, કદાચ 2-4 મહિના ખેંચાય. બાકી સારા બિલ્ડરો પોતાના એમના કામ ચાલુ જ છે અને ક્લાયન્ટો જઈને વિઝિટ કરીને આવે છે અને કામ ચાલુ જ છે એ લોકોના, સારા બિલ્ડરોના બધે. એટલે આગામી સમય વધારે લાંબો ખેંચાય એવું લાગતું નથી? વધારે વધારે 6 મહિનાનો ટાઈમ ગવર્મેન્ટે આપ્યો છે રેરાએ, એના કરતાં 2-3 મહિના વધારે ખેંચાય, બાકી વધારે નહીં ખેંચાય, કારણ કે 60-70% કામ થઈ ચૂક્યું છે બધું. પ્રકાશભાઈ, એવા એવા ઘણા બધા લોકો હશે કે જેમણે ઘર ખરીદી લીધું હોય અને પછી એવું થયું હોય કે અત્યારે હવે આ પરિસ્થિતિમાં એમણે પૈસા પાછા લેવાના આવ્યા, એવા લોકોને શું સલાહ આપી શકાય આવા સમયમાં? કારણ કે પરિસ્થિતિ તો તમે પણ આ આખો અહેવાલ જોઈને તમને પણ સમજણ આવી ગઈ હશે કે ભાઈ પરિસ્થિતિ કઈ પ્રકારની છે, લોકો કઈ રીતે આ બધું મેનેજમેન્ટ કરે. એ જે કેન્સલાઇઝેશન જે લોકો કરાવડાવે છે બુકિંગના ને એમના, એમનું રીઝન અલગ છે, કેમ કે એ લોકોએ આગળ કોઈ જગ્યાએ પોતાની પ્રોપર્ટી વેચેલી છે અને એ પેમેન્ટ આગળ ચૂકવવાનું બિલ્ડરને છે. હવે એમનું પોતાનું જે વેચ્યું છે ઘર એમનું આગળથી પેમેન્ટ ના આવે તો એ લોકો કમ્પલસરી કેન્સલ જ કરવાના છે, કેમ કે બીજું કોઈ ઓપ્શન છે નહીં, મની આગળથી ના આવે તો આગળ પે કઈ રીતે કરી શકે? આ મેઇન મોટો ઇસ્યુ છે. પણ એ લોકો પાછા રિસાયકલિંગ હવે ચાલુ થશે 1-2 મહિનામાં,
અને એમનું ઘર રિસેલ થશે તો આગળ પાછા પે કરશે છે, નો ડાઉટ. 5-10% એવા પણ ક્લાયન્ટ છે કે જે ભાઈ આગળ ડિસિઝન અમારે નથી લેવું અને અમારું ટોકન અમને પરત આપો, એવું થઈ શકે છે. અમદાવાદમાં ભૂપેન્દ્રભાઈ કયા કયા એરિયાઝ એવા છે જે અત્યારે હોટ ફેવરિટ છે લોકોના અને લોકો ત્યાં ઘર ખરીદવું પસંદ કરી રહ્યા છે, અને કયા કયા એરિયા એવા કે જ્યાં સૌથી વધારે સારા સારા પ્રોજેક્ટ્સ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે? મેઇન છે સાઉથ ભોપાલ છે, સેલા છે, તમારે સિંધુ ભવન રોડ ઉપર છે, સાયન્સ સિટી છે. પ્રકાશભાઈ આપનું શું માનવું છે, અમદાવાદમાં બીજા કયા કયા પ્રોજેક્ટ્સ અત્યારે જે ડેવલપિંગ થઈ રહ્યા છે અને ખૂબ સારા પ્રોજેક્ટ્સ છે જેનામાં લોકોએ અત્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? બેસ્ટ રેસિડેન્સ માટેના પ્રોજેક્ટ સાઉથ ભોપાલ જે એક્સટેન્શન છે, સાઉથ ભોપાલ છે, ઘુમા છે, શેલા છે, આમાં લોઅર પ્રાઇઝમાં ત્યાં ઘર મળે છે કે જે 42-45 લેક્સમાં 2 BHK આવે છે અને 55-60 લેક્સની આજુબાજુ 3 BHK ઓપ્શન્સ મળી રહી છે ઇઝીલી. અને આજે કેવું છે કે સર્વિસ ક્લાસ પીપલ છે તો ફેમિલી એમનું નાનું હોય છે એટલે એ લોકો રેન્ટલમાં બી શોધે છે તો 14-15 હજારથી વધારે પે નથી કરી શકતા, અને ઘરમાં રહેવાવાળો વર્ગ જે છે 2-3 મેમ્બરથી વધારે હોતું નથી એટલે એ લોકો રેન્ટ પે કરે બેટર દેન એ પોતાનું ઘર બાય કરી શકે. અને એવી જ રીતે જે નવો એરિયા છે જેમ ગોતા છે, વૈષ્ણોદેવી છે, આની ડિમાન્ડ ઓલવેઝ અમારે ત્યાં ચાલુ જ હોય છે બાયરની. ઓકે, ચલો, એટલે પ્રશ્નો ઘણા બધા છે પણ જો સરકાર આમાં કંઈક ઝૂકતું કરે તો જરૂરથી બંને તરફથી આ પ્રશ્નો સોલ્વ થઈ શકે એવું લાગી રહ્યું છે. જી, આપે આપનો કિંમતી સમય ફાળવ્યો પ્રકાશભાઈ, ભૂપેન્દ્રભાઈ, તે બદલ આપનો ધન્યવાદ. તમામ રિપોર્ટર્સે ચર્ચા કરાવી તે બદલ આપ સૌનો ધન્યવાદ. તો સરકાર પૂરતા પ્રમાણમાં હોમ લોન ઉપલબ્ધ કરાવે અને વ્યાજદર પણ આમ આદમી એફોર્ડ કરી શકે એટલા રાખે તો જ આ રેસિડેન્શિયલ માર્કેટના બજારમાં ફરીથી રોનક આવી શકે છે. સાથે જ એટલું જરૂરી છે કે બિલ્ડર પણ ઊંચા નફાની આશા ઓછી કરીને સમય મુજબ ભાવ ઘટાડે પણ ડિસ્કાઉન્ટ આપે. જે પ્રોજેક્ટમાં ડિસ્કાઉન્ટ આપવું પોસાય એમ છે તેમાં ડિસ્કાઉન્ટ આપવામાં વાર બિલકુલ ન લગાડે. સરકાર પણ ઘરની ખરીદી માટે નાગરિકોને પ્રોત્સાહિત થાય તે માટેનું માહોલ બનાવે. આ બધા જ પગલાં લેવાશે તો રિયલ એસ્ટેટ સેક્ટરની કમર તૂટતા રોકી શકાશે, અન્યથા આ સેક્ટરને ઊંડી આફતમાંથી કોઈ ઉગારી નહીં શકે. આ સાથે અમારી વિશેષ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.